વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર સ્વાધ્યાય 7.2 ના પ્રશ્ન 1 અને 2 જોયા હતા. હવે આપણે સ્વાધ્યાય 7.2 નો પ્રશ્ન 3 પહોંચ્યા છીએ. બરાબર, ચાલો આપણે આગળ વધીએ. કે ત્રિકોણ ABC માં સમદ્વિબાજુ ત્રિકોણ છે. ત્રિકોણ ABC છે એ કેવો છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે. BE અને CF અનુક્રમે સમાન બાજુઓ પરના ખૂણો B અને ખૂણો C કેવા થાય? સમાન જ થાય. રેડી, હવે આપણે બીજું શું કીધું છે? તો કે CF અને BE વેધ છે. વેધ એટલે શું? તો કે બિંદુ સી માંથી સામેની બાજુ પર દોરેલો લંબ, સી માંથી કોઈ પણ બિંદુ માંથી સામેની બાજુ પર દોરેલા લંબને વેધ કહેવામાં આવે છે. એટલે કે સી માંથી એબી પર જે આ લંબ દોરેલો છે, આ લંબ દોરેલો છે એ લંબને શું કહેવામાં આવે? વેધ કહેવામાં આવે. એવી રીતના સીએફ અને બીઈ બંને શું છે? વેધ છે. સાબિત એવું કરવાનું છે કે આ બંને BE અને CF બંને વેધ છે, એના માપ કેવા છે? સમાન છે. એટલે કે BE બરાબર CF આપણે સાબિત કરવાનું છે. તો આપણે જો એક ત્રિકોણ દેખાય છે, તમને દેખાય છે? મને તો દેખાય છે કે ત્રિકોણ BCF અને ત્રિકોણ BCE, આ બે ત્રિકોણ દેખાય છે. આ જે બે ત્રિકોણ દેખાય છે હું અહીં દોરી નાખું એટલે તમને વ્યવસ્થિત દેખાય. અહીંયા એફ છે, અહીંયા બી છે અને એક સી છે. એક આ ત્રિકોણ અહીંયા દોરે. હવે જે આ ત્રિકોણ છે એ અહીંયા દોરું છું. રેડી, આ ત્રિકોણ કેવો છે? બી સી ઈ છે. અહીંયા 90 નો ખૂણો છે, કાટખૂણો આ છે. અહીંયા ઈ ખૂણો પણ કેવો છે? કાટખૂણો છે. કારણ કે શા માટે? વેધ છે એટલા માટે. બરાબર, હવે રકમમાં શું કીધું છે? એબી અને એસી નું માપ કેવું છે? સમાન છે. એસી અને એબી નું માપ સમાન છે. હવે સમદ્વિભુજ ત્રિકોણ છે એટલા માટે આ ખૂણો બી અને આ ખૂણો સી ના માપ સમાન છે. આ બી એટલે કયો ખૂણો? તો કે આ ખૂણો. સી એટલે કયો ખૂણો? તો કે આ ખૂણો. આ બંને ખૂણાના માપ કેવા થાય છે? સમાન છે. બીસી બાજુ સામાન્ય બાજુ છે. તો ખૂબ આ શરત પ્રમાણે બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. એકરૂપતા ઉપરથી લખાય CF બરાબર BE. બરાબર, બહુ જ સિમ્પલ છે. ચાલો આપણે લખીએ અહીંયા કે ત્રિકોણ BCF અને ત્રિકોણ BCE માં આ બે ત્રિકોણની વાત કરવાની છે. સૌથી પહેલા તો સામાન્ય બાજુ છે લખી નાખી, BC બરાબર BC. શા માટે? તો કે સામાન્ય બાજુ છે. ત્યારબાદ બી બરાબર સી, ખૂણો બી બરાબર સી. ખૂણો બી એટલે કયો? તો કે અહીંયા આપણે લખી ખૂણો બી બરાબર ખૂણો સી. આ ટૂંકમાં લખ્યા છે બી એટલે અહીંયા ખૂણો આ થાય છે, અહીંયા એટલે આ ખૂણો થાય છે, અને સી એટલે ખૂણો કયો થાય છે? આ થાય છે. આપણે આ બી અને આ સી સમજવાનો નથી. સમજવાનો કયો છે? અહીંયા બી છે અને અહીંયા સી છે, એ સમજવાનું. બી બરાબર સી છે શા માટે? તો કે એ બી બરાબર એસી છે એટલા માટે. એ બી બરાબર એસી છે, એ બી અને એસી નું માપ સમાન છે એટલા માટે ખૂણો બી અને સી કેવા થાય છે? સમાન થાય છે. ખૂણો બી એફ સી, ખૂણો બી એફ સી બરાબર ખૂણો બીઈ સી, આવું શા માટે? તો કે વેધ છે. વેધ હોય એટલે બી કેવા થાય? કાટખૂણા થાય. તો કે આપણે લખશું કે CF અને BE વેધ છે અથવા તો કાટખૂણા છે, એવું લખો તોય ચાલે. તો બા ખૂ ખૂ અથવા તો ફૂ ફૂ બા શરત પ્રમાણે બંને ત્રિકોણ કેવા થઈ જાય? એકરૂપ થઈ જાય. તો BCF એકરૂપ છે ત્રિકોણ, B સાથે C, B સાથે C, F સાથે E, F અહીંયા છે તો અહીંયા E લખો. વધુ કોણ અહીંયા? B વધુ. તો BCF એકરૂપ CBE, શરત ખૂબ ખૂબ બા.
તો ખુખુબા શરત પ્રમાણે બંને ત્રિકોણ એકરૂપ થાય છે. આ એકરૂપતા ઉપરથી શું લખાય? તો એકરૂપતા ઉપરથી લખાય કે બી બી સી સી એફ શું લખાય? સી એફ બરાબર બીઈ. તો યાર સી એફ અને બીઈ સમાન છે, સી એફ અને બીઈ સમાન છે, સી એફ અને બીઈ સમાન છે. આ સીઈ અને બીએફ છે શું? સીઈ અને બીએફ શું છે? વેધ છે. તો હવે આપણે સાબિત શું કરવાનું છે? આ વેધના માપ સમાન છે એવું કરવાનું છે. તો આવું શા માટે લખાય? તો આપણે પહેલા લખી નાખી સીપીસીટી પ્રમાણે બીઈ અને સીએફ વેધ છે, તેથી લખાય કે સીએફ અને બીઈ વેધના માપ કેવા છે? સમાન છે. બરાબર જોઈ લો અને લખી નાખો. અથવા તો ન સમજાણું હોય તો ફરીથી વિડીયો પ્લે કરો પહેલેથી અને સમજી લો. ત્યારબાદ પ્રશ્ન 4, શું કીધું છે? ત્રિકોણ એબીસી ની બાજુઓ એસી અને એબી પરના બે વેધ બીઈ અને સીએફ સમાન છે. બીઈ અને સીએફ નું માપ સમાન આપેલું છે અને પાછા વેધ છે, વેધ છે એટલા માટે આ બંને ખૂણા કેટલા કેટલાના થાય? 90 90 ના થાય, જેમ આપણે આગળના એક્ઝામ્પલ પ્રશ્ન 3 ની અંદર કર્યું હતું એવી રીતના અહીંયા કરવાનું છે. તો સાબિત કરો કે ત્રિકોણ ABE, ત્રિકોણ ABE અને ત્રિકોણ ACF, ACF બંને કેવા છે? એકરૂપ છે એવું આપણે સાબિત કરવાનું છે. તો હવે અહીંયા આપણે આવા ત્રિકોણ લેશું, જો એક તમને આવો ત્રિકોણ દેખાતો હશે, અહીંયા A છે, અહીંયા F છે, અહીંયા C છે. એક બીજો ત્રિકોણ છે AEB, AEB. આ બે ત્રિકોણ દેખાય છે. આ બે ત્રિકોણ ની અંદર અહીંયા 90 અંશ નો ખૂણો છે, અહીંયા 90 અંશ નો ખૂણો છે. બીજું આપણે રકમમાં કીધું છે CF અને BE સમાન છે, CF અને BE કેવા છે? સમાન છે. અને આ એક ખૂણો છે એ કેવો છે? સામાન્ય કોણ છે. બંને ત્રિકોણ ની અંદર આવેલું એટલે ખૂણાનું માપ કેવું થાય? સમાન થાય. તો ખૂબ ખૂબ આ શરત પ્રમાણે, ખૂબ ખૂબ આ શરત પ્રમાણે ત્રિકોણ ABE અને ત્રિકોણ ACF કેવા થાય? એકરૂપ થાય. અને ત્યારબાદ AB બરાબર AC તમે આની એકરૂપતાઓ પરથી લખી શકો છો કે બે એકરૂપ અંગોના અનુરૂપ અંગો કેવા થાય? સમાન થાય. બરાબર. તો ત્રિકોણ AB બરાબર AC થાય તો ત્રિકોણ ABC કેવો થાય? સમદ્વિબાજુ ત્રિકોણ થાય. જે મેં આ બોલ્યું છે એ તમારે લખવાનું છે. બરાબર. એક વખત તમે જાતે આવી રીતના ગણતરી કરો અને તમને ખ્યાલ આવે કે દાખલો એક્ઝામ્પલ છે કઈ રીતના લખાય. અથવા ના ખબર પડે તો આપણે આગળ જે પ્રશ્નો કરાવેલા છે એ જોઈ, એમાંથી હું બોલતો હોય એમાંથી કઈ રીતના લખતો હોય એ જોઈ લેવું અને જાતે આ ગણતરી કરવી. બરાબર. ત્યારબાદ પ્રશ્ન 5, શું કીધું છે? એબીસી અને ડીબીસી એ સમાન પાયા બીસી પર આવેલા બે સમદ્વિબાજુ ત્રિકોણ છે. બે ત્રિકોણો છે, એક જ પાયા પર આવેલા છે એટલે કે બીસી પાયો છે. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ બીસીડી આવેલા છે. કેવા? એક જ પાયા પર. કેવા છે? પાછા સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલે કે એબી અને એસી નું માપ સમાન છે, બીડી બીડી અને સીડી નું માપ સમાન છે. બરાબર. એવા બે ત્રિકોણો એબીસી અને ડીબીસી આવેલા છે બીસી પાયા પર. તો સાબિત કરો કે એબીડી બરાબર એસીડી, એબીડી એટલે કે આ ખૂણો, એસીડી એટલે કે આ ખૂણો, આ બંને ખૂણા કેવા છે? સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે. હવે એવું સાબિત કરવા માટે આપણે શું કરશું? તો કે શરતનું પાલન કરવાનું છે. બરાબર. એ શરતનું પાલન કરવા માટે આપણે અહીંયા એડીને જોડી દેશું. જોડ્યા બાદ તમને એક ત્રિકોણ એબીડી અને એક એસીડી દેખાતો હશે. બે ત્રિકોણો દેખાય છે એબીડી ને એસીડી, આ બંનેને એકરૂપ છે એવું સાબિત કરી દો. તો આપણે શું કરી શકીએ? તો કે આ ત્રિકોણ અને આ ત્રિકોણ એકરૂપ છે, એકરૂપતા ઉપરથી એબીડી અને એસીડી બંને ખૂણાના માપ સમાન છે એ આપણે સીપીસીટી પ્રમાણે લખી શકીએ. બરાબર. તો આપણે વાત કરીએ કે ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એસીડી માં આ બંને ત્રિકોણમાં શું શું વસ્તુ સમાન છે? તો કે એબી બરાબર એસી છે,
AB બરાબર AC છે. શા માટે? તો કે ત્રિકોણ ABC કેવો છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે. ત્રિકોણ ABC કેવો છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે. BC તો પાયો છે. પછી BD બરાબર BD બરાબર CD. શા માટે? તો કે ત્રિકોણ BCD સમદ્વિબાજુ ત્રિકોણ છે. એવું પણ આપણે રકમમાં આપેલું છે. ત્રિકોણ BD BD અને CD બાજુ કેવા છે? સમાન છે. BDC સમદ્વિબાજુ ત્રિકોણ છે. BC પાયા પર. ત્યારબાદ AD બરાબર AD. AD બરાબર AD શા માટે? તો કે સામાન્ય બાજુ છે. જો AD બાજુ છે, બંને ત્રિકોણમાં આવે. આ ત્રિકોણમાં આવે છે અને આ ત્રિકોણમાં પણ આવે છે. તો બા 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 શરત પ્રમાણે ત્રિકોણ ABD એકરૂપ છે. ત્રિકોણ બા 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 શરત છે. તો શું કરવાનું? તો કે અહીંયા A છે, અહીંયા A છે, આ બે જગ્યાએ AB AD. તો અહીંયા A આવ્યો, અહીંયા A આવ્યો. તો અહીંયા બે જગ્યાએ શું શું આવે છે? તો જો A બે વખત છે તો બે વખત જીવો એ લઈ લેવાનું. એટલે A સાથે A, A સાથે A આવી જાય તો B સાથે કોણ આવે? C. તો B સાથે આપણે અહીંયા લખો C, વધુ કોણ? D. તો ABD એકરૂપ છે ACD. શરત બા બા બા. રેડી? ખબર પડી ગઈ. ત્યારબાદ આપણે લખવાનું શું છે? ABD બરાબર ACD એવું આપણે સાબિત કરવાનું છે. એટલે ABD ક્રમશઃ ABD બરાબર ખૂણો ACD ACD. શા માટે? તો કે CP CT પ્રમાણે. તો કે ABD અને ACD બંને કેવા છે? સમાન છે. આવો આપણે સાબિત થાય છે. બરાબર? ન સમજાણું હોય તો ફરીથી જોઈ લો અને ફેરબુકની અંદર ઉતારી લેજો. આગળનો તમને પ્રશ્ન 4 છે, હોમવર્કમાં આપેલો છે. મેં સમજાવી તો દીધેલો છે, બસ તમારે ખાલી આવી રીતના લખવાનો છે. બરાબર? લખી લેજો અને ન સમજાય તો અને લખતા પણ ન આવડે તો મને કોમેન્ટની અંદર અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈ અને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો. બરાબર? હવે આપણે આગળના વિડીયો લેક્ચરમાં મળીશું. અસ્તુ. જય હિન્દ. જય ભારત.